हेलो एवरीवन, आज आप तो के स्वाध्याय 2.3 एनी अंदर तो के बहुपदी जे तेने कोई अन्य बहुपदी એટલે કે સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવામાં આવે તો તમને શેષ શું મળે એટલે કે અહીંયા આગળ જો આપણે ભાગાકાર કરીએ અને શેષ તો મળે જ છે પરંતુ અન્ય કઈ રીતે આપણે ફક્ત શેષ મેળવવી હોય એટલે કે ભાગફળની જરૂર ન હોય ફક્ત શેષ પૂછવું હોય ત્યારે કઈ રીત કરીએ છીએ તે જોશું આ ઉપરાંત આપેલ બહુપદીનો અવયવ થાય છે અથવા તો થતો નથી તેની એક ચકાસણી કરીએ તો જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે કે તમે આપેલ બહુપદીને x - a વડે શું કરો છો ભાગાકાર તો આ તમે જોઈ શકો x - a એટલે કે x ની વધુમાં વધુ ઘાત 1 છે તો સુરેખ બહુપદી કહેવાય અને સુરેખ બહુપદી વડે ભાગાકાર કરો અને તમને શેષ પૂછેલી હોય તો એનો અર્થ તમારે એવો લેવાનો કે જે g ઓફ x અવયવ છે એટલે કે g ઓફ x બહુપદી હતી એની બરાબર તમારે 0 લઈ અને x ની કિંમત મેળવવાની એટલે કે આની ઉપરથી તમે જોઈ શકો કે x બરાબર શું થઈ જશે તો કે પ્લસ a થશે માનો કે તમને અહીંયા આગળ x - 3 વડે ભાગાકાર કરવાનું કીધો હોય તો તમે શું લેત x - 3 ઇક્વલ ટુ 0 તો x બરાબર 3 મળે જે તમને x ની કિંમત મળે છે તેને આપેલ બહુપદીમાં x ની બદલે મૂકવાથી આપણને જે મળે તેને શું કહેવાય તો કે શેષ મળે તેમ કહી શકાય એટલે કે જે તમારી p ઓફ x બહુપદી છે x નો ઘન માઇનસ a x સ્ક્વેર પ્લસ 6x માઇનસ a કે જ્યાં આગળ તમારે x ની બદલે હવે કેટલા મૂકવા પડશે તો કે a કારણ કે અહીંયા આગળ x માઇનસ a વડે ભાગાકાર હતો તો x ની બદલે a મૂકવાથી જે મળે તેને શું કહેવાય તો કે શેષ મળી તેમ કે તો x ની બદલે શું મૂકીએ તો કે a નો ઘન અહીંયા આગળ a x ની બદલે તો કે a એની ઉપર વર્ગ પ્લસ 6 x ની બદલે n માઇનસ a અહીંયા આગળ જોઈ શકાય કે a અને a વર્ગ એટલે a ઘન થઈ જશે 6 અને a નો ગુણાકાર 6 a માઇનસ a આ પ્લસ અને માઇનસ એટલે કેન્સલ થઈ અને 0 થઈ જશે જ્યારે 6a એમાંથી એક વખત a બાદ કરી નાખો તો તમને શું મળશે 5a એટલે કે જો તમે ભાગાકાર કરો x - a વડે તો તમને છેલ્લે શેષ તરીકે શું મળશે તો કે 5a મળે ઇન કેસ કે જે તમે કિંમત મૂકી x ની બદલે અને તમને જવાબ અહીંયા આગળ 0 મળે એટલે કે શેષ 0 મળે તો એનો અર્થ થઈ જાય કે આ જે સુરેખ બહુપદી આપેલી છે તે p ઓફ x નો શું રહેલો છે અવયવ તો જ્યારે કોઈ પણ આપણને પ્રશ્ન પૂછે છે કે 3x ઘન + 7x નો એક અવયવ 7 + 3x છે કે નહીં તે ચકાસો જો એ 7 + 3x આપેલ બહુપદીનો અવયવ હોય તો x ની બદલે કિંમત મૂકવાથી જવાબ શું થવો પડે 0 થવો પડે એટલે કે શેષ 0 મળવી જોઈએ તો આપણે જોઈએ સૌથી પહેલું g ઓફ x બહુપદી હતી એ 7 + 3x જેની બરાબર આપણે શું લઈએ 0 અને x ની કિંમત મેળવીએ તો પ્લસ 7 જમણી બાજુ એટલે માઇનસ થઈ જાય તો 3x ઇક્વલ ટુ માઇનસ 7 અને આની ઉપરથી x બરાબર તો કે માઇનસ 7 બાય 3 હવે તો કે જે તમને p ઓફ x બહુપદી આપેલી હોય p ઓફ x બહુપદી એટલે અહીંયા આગળ શું આપેલું 3x નો ઘન પ્લસ 7x જ્યાં આગળ 3 x ની બદલે તો કે માઇનસ 7 બાય 3 હોલ રેસ ટુ ક્યુબ પ્લસ તો કે 7 અને x ની બદલે માઇનસ 7 બાય 3 તો અહીંયા આગળ તમે જુઓ કે 7 નો ઘન શું થશે તો કે 7 નો ઘન થાય 343 અને 3 નો ઘન તો કે 27 જ્યારે અયુગ્મ ઘાત હોય એટલે કે 1 3 5 7 ઘાત હોય તો માઇનસ નિશાની રહે અને યુગ્મ ઘાત હોય 2 4 6 8 તો માઇનસ નિશાની આવે નહીં હવે પ્લસ માઇનસ શું થઈ જશે તો કે આપણે માઇનસ થઈ જશે અને સત્યો સત્યો 49 છેદમાં શું મળશે તો કે 3 મળશે અહીંયા આગળ જોઈએ તો છેદ ઉડી જાય 3 9 27 એટલે કે આપણને મળ્યું માઇનસ 343 છેદમાં કેટલા છે તો કે 9 માઇનસ 49 છેદમાં 3 હવે આનું સાદું રૂપ આપો તો સ્પષ્ટ થશે કે શેષ 0 મળશે નહીં પણ અહીંયા આગળ આપણે સાદું રૂપ આપીએ અને મેળવીએ કે શેષ આપણને શું મળે છે એટલે કે એ તો નક્કી છે કે અવયવ નથી કારણ કે 0 થવાનું નથી તો લસાઅ ન આવે તો અંશ અને છેદને કેટલા વડે ગુણવું પડે તો કે 3 વડે ગુણીએ તો -343
49 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે તો કે 147 થઈ જશે છેદમાં 9 આ બધાનો તો કે બંને માઈનસ છે એટલે સરવાળો થઈ જશે 7 ને 3 10 4 ને 4 8 ને 9 થઈ જશે અને 4 અને છેદમાં કેટલું તો કે 9 મળશે જે જવાબ 0 થતો નથી એનો અર્થ કે નીચે લખવાનું કે 7 3x એ આપેલ બહુપદીનો અવયવ નથી તો જ્યારે તમે કિંમત મૂકો અને શેષ 0 નથી મળતી એનો અર્થ થાય કે અવયવ નથી જો શેષ 0 મળે તો અવયવ રહે છે જય હિન્દ જય ભારત